ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી પોલીસને રાડ પરાવનાર ચીખલીગર ગેંગને સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો 30,38,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાકીના ચીખલીગર ગેંગના બે આરોપીઓને પોલીસે પકડવા માટે કવાયત હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ચીખલીગર ગેંગના ચાર આરોપી ઘરફોડ ચોરી કરતી ઝડપી લઈને 6 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ગુજરાત સહિત આંતર રાજ્યોમાં ચીખલીગર ગેંગના આરોપીઓ બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરતા હતા. જોકે દિવસે ભૂંડ પકડવાનો ધંધો કરવાનો અને રાત્રે ઘરફોડ ચોરી કરતા હતા. ચોરી દરમિયાન પિકઅપ ડાલુ અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડ પકડવાનું બહાને બંધ મકાનને જોઈને રાત્રે ચોરી કરતા હતા. સાબરકાંઠા સહિત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ લોકોએ ઘરફોડ ચોરીના ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મામાં થોડા દિવસ પહેલાં 15 લાખની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીને આધારે વડાલી પાસેથી આ ચોરીની ઘટનાને અંજામ આપનારા 4 લોકોને જિલ્લા એલસીબીએ પોલીસે ઝડપી પાડ્યા હતા. ચીખલી ગેંગના 4 આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં 1, મહેસાણા જિલ્લામાં 3, મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના 1 ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે આરોપી પાસેથી 30,38,400ના મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ ગુનામાં વાપરેલી ગાડી એલસીબીએ કબજે લીધી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ ચીખલીગર ગેંગના લોકોએ કુલ 41 ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે હાલમાં સાબરકાંઠા એલસીબી પોલીસ આ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અને બાકીના ચીખલીગર ગેંગના 2 આરોપીઓની પોલીસ પકડથી દૂર છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. તારીખ 28 અને 29 તારીખ જુલાઈની નાઇટમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં 15 લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી હતી, જેમાં મેં એલસીબી અને અમારી ખેડબ્રહ્માની ટીમને કામે લગાડી હતી. એમાં જેમાં ખાસ કરીને એલસીબીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મળી હતી કે આ ચોરીમાં સંડોવાયેલ ચીખલીગર ગેંગના સભ્યો એ આમાં ચોરી કરેલ છે, જેને અમે પકડી મુદ્દામાલ રિકવર કરેલ છે. આ જે ચોરીમાં 4 સભ્યો અમે જગ્યા ઉપરથી પકડેલ છે, જેઓની ગાડીની ઝડપી લેતા તેમાંથી ચોરીમાં ઘરફોડ ચોરીમાં વપરાતા ડિસમિસ, ગણેશિયા, 3 લાખ રૂપિયા રોકડા અને હાથમાં પહેરવાના મોજા પણ મળી આવેલ છે. અને તેઓએ કુલ 6 ગુનાની કબૂલાત કરેલ છે, જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના 2, વિજાપુરનો 1, લાડોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને મહારાષ્ટ્રના બાલાપુરનો 1 ગુનોની કબૂલાત થાય છે. આ ગેંગની એમઓ, મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન ભૂંડ પકડવાનું કામ કરતી હોવાથી આ લોકો એ જે તે ગામમાં ભૂંડ પકડવા જતા ત્યાં ખાલી અથવા અવાબરૂ ઘર એને ટાર્ગેટ કરતા અને રાત્રે ત્યાં ઘરફોડ ચોરી કરતા હતા. રિકવરીની જો વાત કરવામાં આવે તો આમ કુલ 2 ગાડી અમે રિકવર કરેલી છે. સોના ચાંદીના દાગીના થઈ અને 20.23 લાખના દાગીના છે, મોબાઈલ ફોન છે, 2 અને રોકડ 3 લાખ રૂપિયા છે. એમ કુલ 30.38 લાખનો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો છે. આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. કુલ આંતરરાજ્ય ગેંગ કહી શકાય, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંને રાજ્યોમાં થઈ અને કુલ 41 જગ્યાએ આ લોકોએ ઘરફોડ ચોરીઓ કરેલી છે.